ગુજરાતભરમાં ચૂંટણીનો માહોલ બરાબર જામી ચુક્યો છે અને ઉમેદવારો પોતાની જીત માટે તમામ પ્રકારના કાર્યો કરી રહ્યા છે જેમાં ઉમેદવારો મંદિર સુધી દેવદેવતાનાઓના આશીર્વાદ લાવી લડી જતા હોય છે આજે રાજકોટની સીટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા પટેલના આસ્થાના કેન્દ્ર એવા આગવાડમાં ખોડલધામના દર્શને આવ્યા હતા અને માં કોડલના ચરણોમાં સીટ ચૂટકાવીને પોતાની જીતની પ્રાર્થના કરી હતી ચૂંટણી સમયે ચાલી રહેલા નેતાઓના વાણી વિલાસની પાર્ટી સાથે કોઈ લાગે વર્ગે નહીં એ તો જાતે નેતાઓની વ્યક્તિગત સ્વભાવ ગણાવ્યો હતો

સર્વે લોકોનું કલ્યાણ કરજો તો ખરા અર્થમાં માતાજી હંમેશા સર્વે લોકોને આશીર્વાદ આપતા જ હોય છે કે એના ઘરની અંદર હંમેશા લક્ષ્મી અને સરસ્વતીનો વાસરી એના ઘરની અંદર કોઈ પણ જાતના કજીયાકંકાશના તથા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એટલા માટે લોકો હંમેશા માતાજી પાસે આશીર્વાદ માગતા હોય છે મને પણ આત્મવિશ્વાસ છે કે ખોડલધામના દર્શન કરીને જે તર ચૂંટણી પણ હું લડી રહ્યો છું એટલે સભા એક છે મારી અપેક્ષા એ પણ હોય કે માતાજી મને વિજય પ્રાપ્ત થાય એવા પણ આશીર્વાદ આપે અને આશીર્વાદ સો ટકા મને મળશે એવો મારો આત્મવિશ્વાસ છે મિત્રો સૌની પદ્ધતિ હોય છે હું આ ચૂંટણી કાર્યમાં ત્રીસ વર્ષથી આવું પાંચ વાર ધારાસભા જીતો એકવાર સંસદ અને અમારી હાથમાં આઠમી ચૂંટણી છે મેં મારા ચૂંટણી પ્રચારમાં દી મારા હમેરના ઉમેદવારનું મેં નામ પણ નથી લીધું મેં કોંગ્રેસના નામનો શબ્દ પણ કોઈ દી ઉપયોગ કર્યો નથી લોકો પાસે મત માગવાની મારી થેરી એક જ છે કે મેં પાંચ વર્ષ માટે તમારા માટે શું કર્યું છે અને હું તમારી પાસે મહેસાણા માગવા આવ્યો છું દેશી ભાષામાં કહું તો આ સિવાય બીજી કોઈ મારી પદ્ધતિ પ્રચારની છે નહીં મારું ભાષણ એ ટૂંકું હોય અને લોકોને એક જ વસ્તુ કહું કે મેં આટલો કર્યું છે ભાઈ શું આ કરવાનો છે એના આધારે હું મત માગું છું તો મને લોકો ઉપર વિશ્વાસ છે બીજા નંબરમાં હંમેશા પાંચ વારનું ટંકારા પરથીમાં ચૂંટણી લડ્યો મતદારોને મેં મારો પરિવાર માન્યો પણ કોઈ પણ જ્ઞાતિ ના હોય એટલે પરિવારની ભાવના હંમેશા એના પરિવારની વ્યક્તિ ચૂંટણી લડતી હોય ત્યારે મદદ કરવાની હોય ત્યારે રાજકોટ સંસદીય ક્ષેત્રમાં પણ તમામ જ્ઞાતિને મારો પરિવાર માન્યો છે અને પરિવારની વ્યક્તિ ચૂંટણી લડતી હોય તે મને આત્મવિશ્વાસ છે ગયા ખેલાડી બે લાખ છતાં લઈ જઈને મને લીડ મળી હતી આ વખતે ત્રણ લાખથી પણ વધુ લીડ મળે એવો મારો આત્મવિશ્વાસ છે એ કોંગ્રેસને હોયપુ છે ભાજપમાં એવું નથી ભાજપના નેતા અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી દેશને વિશ્વ ફલક ઉપર જ્યારે અત્યારે નામ ના ત્યારે લોકોના મનની અંદર ભાવ છે જે અગાઉની વખતની કોંગ્રેસ સરકારમાં કરોડો અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થતા હતા આ પાંચ વર્ષમાં એક પણ ભ્રષ્ટાચાર કોંગ્રેસ ઉજાયેલ કરી શકી નથી તો લોકોના માન્ય તો એક જ ભાવ છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવું જોઈએ અને આ દેશને આગળ લઈ જવું જોઈએ એના માટે લોકો થનગની રહે તે સો ટકા મને વિશ્વાસ છે નરેન્દ્રભાઈની પણ સરકાર બીજી વાર આવવાની છે કોઈ વ્યક્તિને બોલવાની ભાષા એ ટાઈપની હોય છે બાકી મેજોરિટી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મીડિયા સાથે નહીં પણ કોઈ પણ સાથે અણસતું વધતા કોઈથી કરે નહીં એટલો મને આત્મવિશ્વાસ છે થેન્ક યુ